નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપની ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં. તો મિત્રો, ફેબ્રુઆરી 2024 મહિનો ચાલુ થઈ ગયો છે અને જે વિતરણ છે એમાં પણ ફેરફાર થઈ ગયા છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે માહિતી લઈશું કે ફેબ્રુઆરી 2024માં જે રેશન કાર્ડ ધારકો છે એમને કેટલું અનાજ મળવાનું છે, અંત્યોદય છે, બીપીએલ છે, એપીએલ રેશન કાર્ડ ધારકો છે એમને કેટલું અનાજ આપવાનું છે, પરિપત્ર પણ એનો જાહેર થઈ ચૂક્યો છે, ફ્રી અનાજ કેટલું છે, પૈસાવાળું અનાજ કેટલું મળવાનું છે, એની દરેક વિગત આજના વિડીયોમાં લેવાના છે. મિત્રો, ઘણા ખોટા વિડીયો પણ આવી રહ્યા છે યુટ્યુબ પર, જેથી કરીને સ્પેશિયલી આ વિડીયો બનાવી રહ્યો છું. ઘણા યુટ્યુબરોએ ખોટો ખોટો વિડીયો બનાવી અને ખોટી માહિતી આપેલી છે કે આટલી આટલી વસ્તુઓ તમને મળવાપાત્ર થશે, પરંતુ આ વિડીયોમાં તમને એકદમ ચોક્કસ અને સચોટ માહિતી આપવાનું છું. તો વિડીયો લાસ્ટ સુધી જો ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં તો આપણે રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો, એમાં અંત્યોદય કાર્ડ ધરાવતા રેશન કાર્ડ ધારકો છે જેમની પાસે લાલ રંગનું અંત્યોદય કાર્ડ હોય, ઓકે, તો એમને કેટલો જથ્થો મળવાપાત્ર હોય છે. તો સૌથી પહેલાં તો આપણે જે ફ્રી અનાજ આવે છે કેન્દ્ર સરકાર તરફથી, ઓકે, તો એમાં ઘઉં છે. તો આ મહિનામાં ઘઉં 15 કિલો છે કાર્ડ દીઠ, એ વિનામૂલ્ય છે. ત્યારબાદ ચોખા, તો ચોખા પણ 15 કિલો જ આ મહિને છે એનું પ્રમાણ અને એ પણ વિનામૂલ્ય છે કાર્ડ દીઠ. ત્યારબાદ બાજરી, તો આ મહિને બાજરી આપવામાં આવશે મિત્રો. અંત્યોદય કાર્ડ ધારકો છે એમને 5 કિલો કાર્ડ દીઠ બાજરી આપવામાં આવશે, એ પણ વિનામૂલ્ય છે, ઓકે. તો મિત્રો, આ 3 વસ્તુ અંત્યોદય કાર્ડ ધારકોને આપવામાં આવશે. તદઉપરાંત જે ખાંડ છે જે દર મહિને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે એ પણ આપવામાં આવશે અને એનું પ્રમાણ છે 350 ગ્રામ વ્યક્તિ દીઠ. અને જો મિનિમમ 1 કિલો ખાંડ તો આપવામાં આવે જ છે, એ એક વ્યક્તિ હોય તો પણ એમને 1 કિલો ખાંડ મળશે, એ પણ 15 રૂપિયાના ભાવે રાજ્ય સરકાર તરફથી. બીજું કે જે ચણા છે, તો એ ચણા પણ આપવામાં આવશે, ઓકે. તો એની પણ આપણે અહીંયા નીચે જોઈ લઈએ તો ચણા આપવામાં આવશે, 1 કિલો ચણા આપવામાં આવશે. એ સમથિંગ એનો જે ભાવ છે એ રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલો છે, રાહત દરનો છે 30 રૂપિયા, ઓકે. તો આ મહિને 30 રૂપિયાના ભાવે ચણા આપવામાં આવશે. દાળ આપવામાં આવશે નહીં, ઘણા સમયથી દાળનું પ્રમાણ ઓછું હતું તો આ મહિને એને બંધ કરી દેવામાં આવી છે સરકાર દ્વારા, ઓકે. હવે નેક્સ્ટ જોઈએ કે જે રાહત દરના ભાવે જે NFSA રેશન કાર્ડ ધારકોને અનાજ મળવાપાત્ર છે એની માહિતી લઈએ. તો જે NFSA BPL પ્લસ APL કાર્ડ ધરાવતા રેશન કાર્ડ ધારકો છે, ઓકે, તો એમને મળવાપાત્ર જથ્થાની આપણે વિગત જોઈ લઈએ. તો અહીંયા જે APL અને BPL કાર્ડ ધારકો છે એમને ઘઉં 2 કિલો વ્યક્તિ દીઠ મળવાપાત્ર છે અને એ વિનામૂલ્ય છે. ત્યારબાદ ચોખા છે 2 કિલો વ્યક્તિ દીઠ અને વિનામૂલ્ય છે NFSA અને APL કાર્ડ ધારકોને. ત્યારબાદ બાજરી પણ મળશે વ્યક્તિ દીઠ 1 કિલો અને એ પણ વિનામૂલ્યે, ઓકે. તો ઘઉં, ચોખા અને બાજરી વિનામૂલ્યે છે. ત્યારબાદ રાજ્ય સરકાર તરફથી દર મહિને ખાંડ આપવામાં આવે છે, એ પણ આ મહિને મળવાની છે, એ BPL કાર્ડ ધારકોને જ મળશે અને એનું પ્રમાણ છે 350 ગ્રામ વ્યક્તિ દીઠ, ઓકે. તો એ તમારે એનું ભાવ ચૂકવવો પડશે 22 રૂપિયા 1 કિલોનો, ઓકે. તો એ તમારે રાજ્ય સરકાર દ્વારા રાહત દરે આપવામાં આવશે. ત્યારબાદ ચણા છે, તો ચણા પણ NFSA BPL અને APL દરેક કાર્ડ ધારકોને મળશે, 1 કિલો એનું પ્રમાણ રહેશે કાર્ડ દીઠ અને એના માટે તમને 30 રૂપિયાની ચૂકવણી કરવી પડશે દુકાનદારને. તો મિત્રો, આ રીતે આટલું અનાજ જે પરિપત્ર મુજબ છે એ તમને મળવાપાત્ર છે, જે રેશન કાર્ડ ધારકો છે જે NFSA અગ્રતા ધરાવતા કુટુંબમાંથી આવે છે એમને મળવાપાત્ર રહેશે. આ ઉપરાંત જે NFSA રેશન કાર્ડ ધારકો છે એમને 1 કિલો મીઠું 1 રૂપિયામાં આપવામાં આવશે રાજ્ય સરકાર તરફથી. તો આ પણ લાભ આપવામાં આવે છે દર મહિને, ઓકે. હવે નેક્સ્ટ જોઈએ કે જે રેશન કાર્ડ ધારકોને ઘઉં, ચોખા અને બાજરીનું વિતરણ કરવામાં આવે છે એ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે, એનું કોઈ પણ પેમેન્ટ કરવાનું રહેતું નથી. જ્યારે રાજ્ય સરકાર દ્વારા ખાંડ, ચણા અને મીઠું એ વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે, એનું રાહત દરે વિતરણ કરવામાં આવે છે, જેથી કરીને જે બંને સ્કીમ અલગ અલગ હોય છે જેથી લાભાર્થીઓ હોય રેશન કાર્ડ ધારક એને 2 વખત ફિંગર મુકાવવા પડે છે અને એની જે આધાર ઓળખ પ્રસ્થાપિત કરી અને એને જે અંગૂઠો આપી અનાજ લઈ શકે છે, ઓકે. હવે નેક્સ્ટ જઈએ કે જે દુકાનદારો છે
એમને કેટલું કમિશન સરકાર દ્વારા આપવામાં આવે છે, ઓકે, એ પણ મહત્ત્વનો મુદ્દો છે. તો આપણે જોઈ લઈએ કે કયા કયા રેશન કાર્ડ ધારકોને દુકાનદારોને કેટલું કમિશન આપવામાં આવે છે. તો અહીંયા જોઈ શકો છો કે જે 300થી ઓછા NFSA રેશન કાર્ડ ધરાવતા હોય એવા દુકાનદારને હાલ 20,000 રૂપિયા કમિશન ચૂકવવામાં આવી રહ્યું છે. મિત્રો, સપ્ટેમ્બર મહિનાથી આ કમિશન વધ્યું છે, એટલે 20,000 કરવામાં આવ્યું છે. પહેલાં કમિશન હતું, હાલ વધીને 20,000 કરવામાં આવ્યું છે, ઓકે. તો સમથિંગ બહુ જ ઓછા દુકાનદારો છે જેમની 300ની ઓછા કાર્ડ હોય. હવે નેક્સ્ટ છે કે જે દુકાનદાર પાસે 300થી વધુ રેશન કાર્ડ હોય તો તેઓને રાજ્ય સરકાર દ્વારા કમિશન ચૂકવવામાં આવે છે, એ વિતરણ પર ચૂકવવામાં આવે છે. એટલે કે આપણે જોઈએ કે જો દુકાનદાર 1 ક્વિન્ટલ અનાજ વિતરણ કરે તો એમને 150 રૂપિયા કમિશન પ્લસ 70 રૂપિયા આધાર ઓથેન્ટિકેશનના ચૂકવવામાં આવે છે. એટલે કે જે અંગૂઠો લે છે એના એમને આધાર ઓથેન્ટિકેશન માટે 70 રૂપિયા, એટલે ટોટલ 167 રૂપિયા કમિશન ચૂકવવામાં આવે છે, જે ઘણું જ ઓછું છે. મિત્રો, હાલ મિત્રો સરકાર દ્વારા ઘણી રજૂઆતો કરી છે સરકાર પાસે એસોસિએશન દ્વારા, છતાં પણ કોઈ પણ ઉકેલ આવતો નથી. મિત્રો, હાલ જે 500 કાર્ડ ધરાવતા હોય છે એવા દુકાનદારો પણ 20,000 કમિશન નથી મળતું, જ્યારે જે દુકાનદારો 300થી ઓછા કાર્ડ ધરાવે છે એમને હાલ 20,000 કમિશન મળી રહે છે. તો મિત્રો, આ ઘણો અન્યાય છે સરકાર દ્વારા. સરકારે જે સ્પષ્ટ રજૂઆત કરી હતી, એસોસિએશન દ્વારા સ્પષ્ટ રજૂઆત થઈ હતી, છતાં પણ જે સરકાર છે આ મુદ્દે કોઈ ગંભીરતા લેવા રાજી જ નથી, ઓકે. તો હાલ મિત્રો જે દુકાનદારો છે એ પણ ઘણા નજીવા કમિશનથી કામ કરી રહ્યા છે. તો બસ મિત્રો, વિડીયોમાં આટલું જ હતું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ મિત્રો વિડીયો જોવા માટે. જય હિન્દ, જય ભારત.